સુરત શહેરમાં ગાંડા થઈ રહેલા વિકાસના જે કામો ચાલી રહ્યા છે તેમાં અનેક જગ્યા પર મજારોને મસ્જિદોને બચાવી પ્રોટેક્ટ કરેલી છે. આવું શા માટે? શું મુસ્લિમ સમાજ તલવારો લઈને રસ્તા પર ઉતરી આવે એટલા માટે કે વોટ બેંક માટે? શા માટે આવો ભેદભાવ થઈ રહ્યો છે? સુરત શહેરમાં અગાઉ પણ અસંખ્ય હિન્દુ મંદિરો તોડી નખાયા છે, માટે હવે બસ થયું. હિન્દુ ધર્મ સંસ્કૃતિ અને હિન્દુ મંદિરોની રક્ષા માટે વિશ્વ હિન્દુ પરિષદ કટિબદ્ધ છે, ત્યારે મંદિરોની સુરક્ષા માટે હિન્દુ સમાજ તથા વિશ્વ હિન્દુ પરિષદ રસ્તા પર ઉતરીને જલદ આંદોલન કરતા ખચકાશે નહીં. મંદિરો તોડવાના આવા તગલખી કૃત્યોને હિન્દુ સમાજ ક્યારેય સહન નહીં કરે. માટે સુરત શહેરના શાસકોએ અગાઉ જે મંદિરો તોડ્યા છે તેના બદલામાં તે મંદિરો માટે જગ્યા ફાળવવામાં તથા હાલમાં જે મંદિરોને નોટિસ આપવામાં આવેલી છે તેને તાકીદે પરત ખેંચવામાં આવે તેવી આવેદન સાથે માંગ કરવામાં આવી છે. જ્યાં સુધી અવૈધ અને જાહેર માર્ગો પર અવરોધક એવી મજાદો તથા મસ્જિદોનું ડિમોલિશન કરવામાં નહીં આવે ત્યાં સુધી સુરત શહેરમાં હવે એક પણ મંદિરને કાકરી પણ નહીં ખરવા દેવાય. તેના માટે વિશ્વ હિન્દુ પરિષદ સમગ્ર સમાજને સાથે લઈ ઉગ્ર આંદોલન કરશે. જે રીતે આખા સુરત શહેરની અંદર કોર્પોરેશન દ્વારા જે મંદિરોને તોડવાની જે નોટિસો આપવામાં આવી રહી છે એ કાયદેસર, જ્યારે મસ્જિદો એના પ્રમાણમાં એટલી જ હોવા છતાં મસ્જિદોને એક પણ નોટિસો નહીં આપી અને જે હિન્દુ સંસ્કૃતિના આધાર સિંચન કરતી, જે સંસ્કૃતિના પાયા સમાન સંસ્કાર આપતી જે મંદિરો છે એ મંદિરોને જે તોડવાની વાત આવે છે ત્યારે હિન્દુ સમાજ એકદમ આક્રોશ થઈ અને કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ તમે જે મંદિરોને નોટિસો આપી છે એ પરત ખેંચો અને એક પણ મંદિરો તૂટશે તો આખો હિન્દુ સમાજ છે એ રોડ ઉપર આવશે અને એમનો જે જવાબ જે ભાષામાં આપવા પડશે એ ભાષામાં અમે જવાબ આપવા માટે હિન્દુ સમાજ તૈયાર છે. સુરત આખા આજે કલેક્ટર સાહેબશ્રીને અને બીજું અમે મેયરશ્રીને આપશું અને ત્યાં મ્યુનિસિપાલિટી કમિશનરને પણ આપશું. અમે ત્રણ જગ્યાએ અમે આવેદનપત્ર આપશું. નિખિલ મિશ્રા, જીટીવી ન્યૂઝ, સુરત.